नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे जे लास्ट पीरियडनी अंदर एवुं जोयुं हतुं के भागीदारना मूड़ी खाता अने मालमिलकत निकाल खाता ने ध्यानमां राखीने आमनोंध केवी रीते करी शकाय, एटले के खाताओ बंद करी अने एनी शुं आमनोंध थाय, तो एनी आपणे त्रण चार वस्तुनी चर्चा करी हती आपणे लगभग लास्ट पीरियडनी अंदर। अनामत अने नहीं चूक नहीं वेचेल नफा नुकसान खातानी बाकीनी जो जमा होय तो, जोगवाईना खाता अने नफा नुकसान खातानी उधार बाकी होय तो, परचूर्ण देवाना खाता अने परचूर्ण मिलकतना खाताओ। आजना सेशननी अंदर आपणे आगळना पॉइंट तरफ जई तो मिलकतोनું વેચાણ કરવામાં આવે ત્યારે, હવે મિલકતોનું વેચાણ બે રીતે થાય વિદ્યાર્થી મિત્રો। એક, ખુલ્લા બજારમાં જ્યારે પેઢીની મિલકતો વેચી દેવામાં આવે ત્યારે, કારણ કે ભાગીદાર પેઢીનું વિસર્જન થાય ત્યારે મિલકતોનું વેચાણ કરવામાં આવે ખુલ્લા ઓપન માર્કેટની અંદર। ખુલ્લા બજારની અંદર જ્યારે મિલકતોનું વેચાણ કરવામાં આવે ત્યારે પેઢીના ચોપડે શું આમનોંધ થાય, તો મિલકતોનું વેચાણ કરી એટલે જે કંઈ રકમ આવે એ મામીની ખાતે જમા કરી દેવામાં આવે, તો એના પછીનો આપણી પાસે મુદ્દો જે આવ્યો હતો, કેટલામો મુદ્દો આવ્યો હતો આપણે, પાંચમો, તો પાંચમી અહીંયા આપણે આમનોંધ થશે આમનોંધના ફોર્મેટમાં। પાંચમી જે એન્ટ્રી રહી આપણી વસ્તુ એની આપણે શું આમનોંધ થાય, મિલકતનું વેચાણ કરવામાં આવે ત્યારે બે રીતે થાય। એક, ઓપન માર્કેટની અંદર જ્યારે તમે મિલકતોનું વેચાણ કરો ત્યારે તમારી પાસે રોકડ આવે, તો આપણે અગાઉમાં 10મા 11મા ધોરણમાં આપણે શીખીને ગયા હતા કે ઉધાર જમાના નિયમો, એમાં માલ મિલકત ખાતાનો નિયમ શું, આવે તે ઉધાર, જાય તે જમા, તમારી પાસેથી મિલકત ગઈ અને રોકડ આવી, એટલે કે રોકડ અને બેંક ખાતે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે જમા, રોકડ અને બેંક ખાતે ઉધાર કરવાનું અને મામીની ખાતે શું કરવાનું, જમા। તો અહીંયા બાબત જે લખી શકી કે મિલકતોનું વેચાણ કરી રકમ મામીની ખાતે લઈ ગયા તેના, બાબત જે તમે ગમે તે લખો ચાલે, મૂળ બાબત જે લખેલી હોવી જોઈએ, આમાં તમે ગમે તે બાબત જે લખી શકો, એટલે કે આને અનુરૂપ આમનોંધ ખોટી ન હોવી જોઈએ। હવે એની અંદર પાછું પાંચમાની પાંચમાની આપણે બીજી રીતે પણ આમનોંધ કરી, એટલે કે મિલકતોનું વેચાણ બે રીતે કરવામાં આવે, એક જ્યારે ઓપન માર્કેટની અંદર મિલકતો વેચવામાં આવે ત્યારે, અને બીજું જ્યારે કોઈ ભાગીદાર મિલકત લઈ લેતો હોય ત્યારે, જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે કોઈ ભાગીદાર એમ કહે કે આ મિલકત હું લઈ લઉં છું, તો જે ભાગીદાર મિલકત લઈ લેતો હોય ને એના મૂડી ખાતે શું થાય, ઉધાર, એટલે અહીંયા આવશે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે મામીની ખાતે, અહીંયા લખશો તો બાબત જે, કારણ કે તમે માલ મિલકત નિકાલ ખાતાનો 286મા પેજ ઉપર નમૂનો જુઓ એટલે એમાં જમા બાજુ લખાઈ હોય છે કે ભાગીદારના મૂડી ખાતે કાઉન્સમાં કોઈ ભાગીદાર મિલકત લઈ લે ત્યારે, તો અહીંયા ભાગીદાર મિલકત લઈ લે તેની મામીની ખાતે નોંધ કરી તેના, અહીંયા આ રીતે આ જે મિલકતોનું વેચાણ કરવામાં આવે ત્યારે આ બે રીતની આમનોંધ થાય। આ આમનોંધ ઓપન માર્કેટની અંદર ખુલ્લા બજારની અંદર જ્યારે મિલકતોનું વેચાણ થાય ત્યારે રોકડ અને બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા, અને કોઈ ભાગીદારી મિલકત લઈ જવાનું સ્વીકારે, એટલે કે કોઈ ભાગીદારી કે હું આ મિલકત લઈ લઈશ, તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા। મૂળ માલ મિલકત નિકાલ ખાતે જમા તો થઈ બે વસ્તુ, જો મિલકતનું વેચાણ થાય ત્યારે, પણ ઉધાર બે અલગ અલગ વસ્તુની રીતે કરવામાં આવ્યું। હવે એના પછીનો આપણે નેક્સ્ટ મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો દેવા ચૂકવવામાં આવે ત્યારે, દેવા એટલે કે દેવાની ચૂકવણી કરવામાં આવે ત્યારે, તો પરચૂર્ણ દેવા તમે જમા બાજુ લખ્યા હોય એ દેવાની ચૂકવણી કરવામાં આવે એટલે એની ઉધાર બાજુ રોકડ અને બેંક ખાતે થાય, તો અહીંયા એની આમનોંધ થઈ છે મામીની ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ
અને બેંક ખાતે કારણ કે જ્યારે મિલકતો અહીંયા જોઈ હતી તમે આગળ કે મિલકત હવે આવશે આપણે મિલકતોનું વેચાણ કરી ત્યારે અહીંયા મિલકતોનું વેચાણ કર્યું ત્યારે અહીં જુઓ તમે કે રોકડ અને બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે જમા એવી રીતે જ્યારે દેવાની ચૂકવણી કરવામાં ત્યારે આની ઊંધી આમ મામીની ખાતે ઉધાર તે રોકડ અને બેંક ખાતે જમા બાબત જીએ તો દેવાની ચૂકવણી કરી તેની મામીની ખાતે નોંધ કરી તેના અહીંયા કાઉન્સ પૂરો તો અહીંયા આપણે છઠ્ઠો મુદ્દો પૂરો કર્યો વિદ્યાર્થી મિત્રો આ રહ્યો અહીં કોઈ ભાગીદાર મિલકત લઈ જાય દેવા ચૂકવવાનું સ્વીકારે ત્યારે અને આ મુદ્દો કોઈ ભાગીદાર મિલકત લઈ જાય ત્યારે તો એની તો આપણે અહીંયા સંયુક્ત આમનંદ કરી જ નાખી ભેગી કારણ કે આ ખુલ્લા બજારની અંદર વેચાણ થાય ત્યારે મિલકતનું અને આ કોઈ ભાગીદાર લઈ જાય ત્યારે આ દેવાની ચૂકવણી થાય ત્યારે એટલે હવે આપણે મુદ્દા આવ્યા કોઈ ભાગીદાર દેવા ચૂકવવાનું સ્વીકારે ત્યારે જેમ કોઈ ભાગીદાર મિલકત લઈ જાય વિચારો આમાં કે કોઈ ભાગીદાર જો મિલકત લઈ જાય તો એ ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય હવે કોઈ ભાગીદાર એમ કે હું આ દેવું ચૂકવાનું સ્વીકારું તો આની ઊંધી જ આમ નોંધ થાય સીધી મામીની ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા પણ એને આપણે આમનોંધના ફોર્મેટમાં અહીંયા લખી જોઈ એટલે શું આમનોંધ થશે કોઈ ભાગીદાર જ્યારે દેવા ચૂકવવાનું સ્વીકારે ત્યારે જે આપણે અગાઉ આમનોંધ લખી મિલકતો જ્યારે કોઈ ભાગીદાર લઈ લેતો હોય તો એનાથી વિરુદ્ધ દિશામાં આમનોંધ થાય તો અહીંયા જોઈએ આપણે આગળની આમનોંધના ક્રમમાં આ તમામ જે વસ્તુઓ મેં લખી એની ખાલી તમારે કઈ રીતના અસર થાય એટલું સમજવાનું એના દાખલા તો આપણે લેશું જ તો કોઈ ભાગીદાર દેવા ચૂકવવાનું સ્વીકારે ત્યારે માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો જુઓ એની ઉધાર બાજુ તમે લખ્યું હતું બરાબર તો અહીંયા આપણે આગળનો પોઈન્ટ આવશે કેટલામો 1 2 3 4 5 6 7 8મો મુદ્દો આવ્યો આપણે તો અહીંયા શું કરશું આપણે મામીની ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ઉધાર કરશું અહીંયા તે ભાગીદારના મૂડી ખાતે અહીંયા લખશો બાબત જે ભાગીદાર દેવા ચૂકવવાનું સ્વીકારે તેની મામીની ખાતે નોંધ કરી તેના એટલે કે કોઈ ભાગીદાર જો મિલકત લઈ જતો હોય તો એટલું યાદ રાખવાનું તો એના મૂડી ખાતે ઉધાર થાય અને મામીની ખાતે જમા થાય કોઈ ભાગીદાર દેવા ચૂકવાનું સ્વીકારતો હોય તો મામીની ખાતે ઉધાર થાય અને ભાગીદારના મૂડી ખાતે જમા થાય એના પછીનો 9મો મુદ્દો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ભાગીદારની લોન ચૂકવવામાં આવે કોઈ પણ ભાગીદારની લોન ચૂકવવામાં આવે ત્યારે લોન આપણે શેમાં આપી રોકડ અથવા તો બેંક દ્વારા તો જે તે ભાગીદારના મૂડી ખાતે એટલે ભાગીદારની લોન ખાતે ઉધાર ભાગીદારની લોન ખાતે ઉધાર અને લોન આપણે એને ચૂકવી દઈશું રોકડમાં અથવા તો બેંક દ્વારા તે રોકડ બેંક ખાતે બાબત જેમાં ભાગીદારની લોન ચૂકવી તેની મામીની ખાતે નોંધ કરી તેના અને 10મો અને લાસ્ટ પોઈન્ટ આપણો વિદ્યાર્થી મિત્રો કે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે મેં તમને પહેલાંય કીધું હતું કે વિસર્જન ખર્ચ હંમેશા પેઢીએ ભોગવવાનો હોય કોઈ ભાગીદારે ભોગવવાનો હોતો નથી તો હવે પેઢી વિસર્જન ખર્ચ ચૂકવે તો પેઢીના ચોપડે ઉધાર થાય એટલે પેઢીનું ખાતું કયું કારણ કે મિલકતો અને દેવાના નિકાલની અસર આપવા માટે પેઢીના ચોપડે જે ખાતું ખોલવામાં આવે એને આપણે કહી માલ મિલકત નિકાલ ખાતું તો અહીંયા આપણી પાસે આવ્યો 10મો પોઈન્ટ
કે એ શું કહેવા માગે કે જ્યારે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ મિત્રો ચૂકવવામાં આવે ત્યારે તો કોણ ચૂકવે છે વિસર્જન ખર્ચ? પેઢી. એટલે એ ખર્ચ પેઢીએ ભોગવવાનો. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે બાબત છે. તો વિસર્જન ખર્ચ રોકડમાં કે બેંક દ્વારા ચૂકવ્યો તેની મામીની ખાતે નોંધ કરી તેના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ 1 થી 10 મુદ્દા જે રહ્યા એની પેઢીના ચોપડે કેવી રીતે આમ નોંધ થઈ શકે એની આપણે અહીંયા ચર્ચા કરી. તો હવે આપણે આવા જ જે આમ નોંધને લગતા જે દાખલાઓ રહ્યા એની ચર્ચા કરવાની થાય તો એના માટે વિદ્યાર્થી મિત્રો, આપણે જે 6-10 મુદ્દા જોયા કે કેવી રીતે એની આમ નોંધ થાય, હવે એમાંનું એક આપણે એક્ઝામ્પલ અત્યારે જોઈ લઈ કે નીચેના વ્યવહારની આમ નોંધ લખો. એટલે કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે વિસર્જન વખતે બેલેન્સ શીટમાં એટલે કે પાકા સરવૈયામાં જમીન મકાનના કેટલા આપ્યા? 1,00,000. રોકાણો કેટલા આપ્યા? 50,000 બતાવેલ છે. હવે આટલું જ્યાં સુધી આવે ને પૂર્ણ વિરામ, બતાવેલ છે એટલે એનો મતલબ શું થયો કે બેલેન્સ શીટમાં જે તમને મિલકત લેણા બાજુ જમીન મકાન આપ્યા 1,00,000 અને રોકાણો આપ્યા 50,000. તો મિલકત લેણા બાજુ આપ્યા હોય મામીની ખાતામાં આપણે કઈ બાજુ મૂકી? ફોર્મેટમાં 286 પેજ ઉપર જુઓ, ઉધાર બાજુ લખ્યું છે પરચુરણ મિલકતો ખાતે. તો એની આમ નોંધ થાય મામીની ખાતે ઉધાર મૂકવાના. એટલે અહીંયા લખશું મામીની ખાતે ઉધાર. હવે આ બે જે મિલકત રહે એ બે મિલકત ખાતે જમા કરી નાખો. પૈસા પછી લખશું કારણ કે આ બે ટોટલ કરી નાખી તોય આવી જાય 1,00,000 આ અને 50,000 આ. એટલે મામીની ખાતે સીધા જ થયા કેટલા? 1,00,000 અને 50,000. હવે આ બે એને જમા બતાવી દે અલગ. એટલે તે જમીન મકાન ખાતે તે રોકાણો ખાતે જમીન મકાન ખાતે હતા 1,00,000 અને રોકાણો ખાતે હતા 50,000. રેડી? જેટલા ઉધાર કરો એટલા જમા થઈ જાવ. જોઈએ હવે આની બાબત જે લખી કે જમીન મકાન અને રોકાણો ના ખાતા બંધ કરી મામીની ખાતે લઈ ગયા તેના, કારણ કે આ ખાતા બંધ કર્યા અને તમે ક્યાં લઈ ગયા? માલ મિલકત નિકાલ ખાતે. રેડી? હવે એને આગળ શું કીધું? આ પહેલી તો લખી જ નાખવાની. એક જે વ્યવહાર આપ્યો છે ને ટ્રાન્ઝેક્શન એની બે અસર થઈ, બે વાર આમ નોંધ થાય. આ તમે બતાવી દીધા ક્યાં? મામીની ખાતામાં. હવે એને શું કીધું? તેના, તેના એટલે કોના? જમીન મકાનના અને રોકાણોના. તેના અનુક્રમે 80,000 અને 60,000 ઉપજ્યા. ઉપજ્યા પારિભાષિક શબ્દ છે એટલે આપણે મળ્યા. આપણે ઘણી વાર કહેતા કે અમે કપા વેચી આવ્યા અમને આટલા ઉપજ્યા અમને આટલા મળ્યા. એટલે અહીંયા આપણો પારિભાષિક શબ્દ છે ઉપજ્યા એટલે મળ્યા. તો પહેલી કિંમત આપી કોની? જમીન મકાનની. જમીન મકાનના તમે 1,00,000 બતાવ્યા હતા એમાંથી તમને મળ્યા કેટલા? 80,000. રોકાણો તમે બતાવ્યા હતા કેટલા? 50,000. એના તમને ઉપજ્યા કેટલા? 60,000. તો જે કંઈ મિલકતની ઉપજ થાય એ આપણે કઈ બાજુ મૂકી? મામીની ખાતાની જમા. કારણ કે અહીંયા મામીની ખાતે, મામીની ખાતે ઉધાર ન થાય એટલું તમને ખબર પડી જ જવી જોઈએ. કારણ કે મિલકતો બતાવી તો મામીની ખાતે ઉધાર થાય તો વિચારો તો એની ઉપજ થાય શું થાય? મામીની ખાતે જમા. તો ઉધાર કોના ખાતે થાય? આ ઉપજ્યા એટલે તમને મળ્યા હોય, રોકડ તમારી પાસે આવ્યું હોય તો એની બીજી આમ નોંધ થઈ છે. રોકડ કે બેંક ખાતે ઉધાર ડાયરેક્ટ લઈ લેવાનો. કયા? આ બેનો ટોટલ 80,000 આ અને 60,000 આ એટલે 1,40,000. એટલે બે રોકડ અને બેંક ખાતે ઉધાર 1,40,000 તે
क्या मूकशो? तो आप बताया हो तो मामीनी उधार, तो हमें उपजा हो तो मामीनी जमा, प्रत्ये मामीनी खाता नी, मामीनी खाते जमा। अने आनी लखी नाखी बाबत छे मिलकतोनी उपज नी नोंध करी तेना। तो आवो एक उदाहरण आपणे विद्यार्थी मित्रों जोयुं के ज्यारे तमने आवो व्यवहार आप्यो होय त्यारे विसर्जन करती वखते शुं आमंत्रण थाय। तो आपणे आ सेशननी अंदर विद्यार्थी मित्रों जे आपणे भागीदारोना मूड़ी खाता अने अमुक मिलकतोना खाता बंद करी अने एनी शुं शुं असरो थती हती एना 10 पॉइंट अने एक आ उदाहरण जोयुं। હવે નેક્સ્ટ પીરિયડની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આવા જ વિસર્જનને લગતા વ્યવહારોની કેટલીક આમ નોંધોની ચર્ચા કરીશું।